હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો સિદ્ધપુર શહેર ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત શહેરના વિવિધ માર્ગો પર રેલી કાઢી લોકોને જાગૃત કર્યા હતા. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સિદ્ધપુર શહેરના લોકોને વીજ જોડાણ અંતર્ગત જાગૃતિ આપવા રેલી કાઢી હતી, જેમાં 130થી પણ વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આવતા સમયમાં વરસાદના દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તેના અનુસંધાને લોકોને રેલીમાં પોસ્ટરો થકી અને સલામતીના સૂચનોના પ્લેમ્ફેટો વેચી લોકોને જાગૃત કર્યા હતા. ભરત લીંબાચિયા, ZS TV, સિદ્ધપુર. તમે રેલી કાઢી તેનો ઉદ્દેશ્ય શું હતો? ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા 1/6/2019 તારીખ 7/6/2019 સુધી વીજ સલામતી સપ્તાહના આયોજન અંતર્ગત આજે સિદ્ધપુર શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર અમારી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં અમારા આશરે 130 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને અમે સિદ્ધપુર શહેરના શહેરીજનોને સલામતી માટે માર્ગદર્શન આપ્યું અને સલામતીની વિગતો સમજાવી હતી, જેવી કે 2 કિલોવોટ કરતાં વધારે વીજભાર વાપરતા ગ્રાહકો હોય તો તેઓએ ELCB વાપરવી ફરજિયાત છે. અચ્છા સાહેબ, ELCB એ કઈ શું કામ આવે અને MCB શું કામ આવે એ જરા માહિતી આપો. ELCB એ અર્થિંગ લીકેજ સર્કિટ બ્રેકર છે, કે જેથી આપના ઉપકરણમાં કોઈ ફોલ્ટ થાય અને અર્થ લીકેજ પાવર થાય તો એ તરત જ વીજ પ્રવાહને અટકાવી દે છે અને વધુ નુકસાન થતું અટકાવે છે અને જાનહાનિ અટકાવી શકાય છે. એ જ રીતે MCB એ મિનિએચર સર્કિટ બ્રેકર છે. કોઈક કારણસર આપના વાયરિંગમાં ઓવરલોડ હોય અથવા કોઈક કારણસર કોઈ ખામી સર્જાય અને શોર્ટ સર્કિટ થાય તો એ વખતે શોર્ટ સર્કિટ કરંટ ઘણો બધો વધારે હોય છે તો MCB એના લીધે ટ્રીપ થઈ અને આપને તથા આપના પરિવારને વીજ પ્રવાહથી થતા નુકસાન સામે બચાવે છે. શહેરીજનોને શું સંદેશો આપવા માગો છો? શહેરીજનોને એ સંદેશો આપવાનો કે આપ વીજળીની લાઇનની નીચે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું નહીં તથા તાણિયા અને વીજ થાંભલા સાથે કોઈ પણ પ્રકારની કપડાં સૂકવવાની, ઘણીવાર બહેનો વળગણી બાંધતી હોય છે તો ચોમાસા દરમિયાન એમાં પણ કરંટ આવવાની શક્યતા રહેલી હોય છે. આથી વીજ થાંભલા સાથે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું નહીં, કોઈ પણ પ્રકારની આવી વળગણી જેવી દોરીઓ બાંધવી નહીં અને પોતાની રીતે થાંભલા ઉપર ચડીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું નહીં. શું નામ સાહેબ આપનું? MK હિરવાણીયા, નાયબ ઇજનેર, વિભાગીય કચેરી.